રામ રામ બધાય ને હોપ કે આપ બધાય મજામાં આવશો છો કે હું એ મજામાં છું અને માતા જહોનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આપણે જો અત્યારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય છે અને આજે જવાનું છે આપણે સુરત, એટલે આપણે બધી સુરત જવાની તૈયારી કરવાળી છે. આપણે જો ઠેલો ને બધું તૈયાર કરવાળું છે, જોતા પૂરતી વસ્તુ આપણે બધી છે એ લેવાઈ ગઈ છે આમાં. અને અત્યારે તો પહેલાં આપણે જવાનું છે પીપળિયા, પછી નાથીને આપણે સુરત ને એમ જવાનું થશે, એટલે ઠેલો ને એવું બધું લઈ લેવી અને એ ગાડી લઈને ઝાપે જતા રહેશે. હવે આપણે ધીમા ધીમા હાલતા થઈ જઈશું. એ જો ગાડી લઈને ઝાપે જ વહી ગયા છે, એ જો ઝાપે તારે તો ઊભા છે. તમે વેલા ગાડી તો ક્યાંય મૂક્યા હોય? મેં કીધું ના ક્યાં ખોટે થાગે તું, મેં કીધું હું પાછો આવતો હતો. રામ રામ ને સીતારામ ડાયરા ને અગળ તો તે વાત કરી ને કે આપણે આ સુરત જવાનું છે નવી દિશામાં, કેમ કે અમારી સફળતાનું આ પહેલું પગથિયું છે. તમને આગળ આગળ વ્લોગમાં જોવા મળશે. આપણે જવાના છીએ સુરત, આપણે કોની મુલાકાતમાં જવાના છીએ એ વાત આપણે સિક્રેટ રહેશે, એ આગળ તમને વ્લોગમાં જોવા મળશે નહીં. હા હા, તો હાલો આપણે ગાડી તૈયાર છે અને આપણે હવે ઠેલો ને બધું તૈયાર છે અને તારે થોડો થોડો તડકો થઈ ગયો છે, પણ પહેલાં તો આપણે પિયર જવાનું છે એટલે પીપળિયા. ને આપણે જાય ઘણી ખોટી તો નહીં થવાનું, પણ નાથી ને આપણે બસ માં બેહવાનું થશે, મારા ભાઈ નાથી મૂકવું આવશે આપણને. નાખી આપણે પીપળે વહી જઈશું, ટિકિટ બુકિંગ કરવાનું ને એવું બધું. તાર ભાઈ કે હું અહીં બુકિંગ કરાવી નાખું, તમે અહીં વિયાજો, પછી આપણને મૂકવું આવશે. આગળ તમને વ્લોગ માં ખબર જ પડશે, કન્ટિન્યુ બને રહીજો અને તમને મજા આવશે. તો કે આવો આપણે સફર તો આપણે કર્યો નથી, આપણે ફર્સ્ટ વાર લાંબો ટૂર થાય. આપણે આમ ઘણી તો આ વ્લોગ બનાવીશું તેતું ને આપણે આવો ટૂર કરવાનો છો જ નહીં થાય. અને આમે તે મારે તો સુરત નો સફર તો આમ તો પહેલી વાર જ થશે નહીં. અને આથી તો આપણે ઈશ્વરીયત ગણવી, 400 કિલોમીટર જેવું થાય છે. આપણે 400 કિલોમીટર નો આપણે રૂટ કરવાનો છે. આગળ તમને વ્લોગ માં જોવા જ મળશે ને. અને હવે આપણે મોડું કર્યા વગર ધીમે ધીમે હાલતા થઈ જાય એટલે ટાઈમ સર આપણે પહોંચી જાય અને તમે બધા પણ. તો હાલો અત્યારે આપણે જો હવે ફીફાળી આવતા રહ્યા છીએ અને અત્યારે તો આપણે બાની એની વાડીએ જ આવતા રહ્યા છીએ સીધા. અને અત્યારે આપણે અગાસી માથે આવતા રહીએ છીએ, કાકાને એને નવું ધાબું પીડ્યું નથી, અગાસી માથે આવતા રહ્યા છીએ અને પછી આપણે બધાને મળવી. અને આપણે હજી કાંઈ બસનું ટાણું થયું નથી, કેમ કે હાંજના લગભગ 7 વાગે કે 6 વાગે એમ કાંક બસમાં બેહવાનું થશે, પછી આપણે મોટો ભાઈ આવશે મૂકવા. એટલે અત્યારે તો આપણે વાડીએ છીએ, બધા મજા કરવી છે, બધાને મળ્યા કીધું ના. આમ તો થોડાક દી પહેલાં જ આપણે આટો આવ્યા હતા, પણ કીધું ના તો એમ થાય કે આવ્યા ન હોય એટલે આટો મારી લેવી. અને અત્યારે તો હું બધા આવી નહીં છીએ અને બધાને મળવી અને પછી આપણે બસનું ટાઈમ થશે એટલે અહીંથી મૂકવા આવશે અને પછી આપણે બસમાં બેસવાનું થશે સુરત જવા માટે. હાલો તો આપણે અત્યારે ફળીમાં આવી ગયા અને કાક બધા આડા હોળા છે અને કાક બધા હજી તો બેઠા છે બધા ભેગા થઈને. આપણે વિજયભાઈ ની જો અહીંયા બેઠા છે, અમારે દેવાનસી દેવાનસી ની ન્યા ઉભા છે, અહીંયા આવતા રહ્યો લે જો દેવાનસી બાય બાય કરે જો. સુરત તારે આવું છે તે આવવાનું જોઈ નઈ બાપુ, તમારે કેમ છે? તમે અત્યારે ગામ માંથી ના કેમ કે ગામ માં સપ્તાહ બેઠી આ છેલ્લો દિવસ હતો એટલે બધા નાયના નતા નઈ બાપા, એટલે હવે આજ બધું કામકાજ પૂરું થઈ ગયું. ગામમાં સપ્તાહ બેઠી હતી એનું આ છેલ્લો દિવસ પૂર્ણ આવે હતી એટલે બધું કામ કરીને પછી નિરાતે વાડી આવ્યા ને. હાલો તે હવે આપણે જો બસ નું ટાણું થઈ ગયું છે અને આપણને બધા જો વળાવી દીધા નજીક કાંક બાર જ ઉભા છે બાકી હો ને કામે. અને મોટા ભાઈ જો આપણને મૂકો આવે છે એટલે ગાડી લઈને આવતા રહ્યા છે બારા જાળી તરત અમારા પાસે દેવાય જાય. હાલો જો ગાડીમાં તો બેસી જશે હવે ધીમા ધીમા હાલતા થઈ જશું ને. હા બસ નું ટાણું થાય એને પેલા આપણે થોડાક વેલા પોગી જાય તો સારું. તો હાલો હવે ધીમા ધીમા હાલતા થઈ જાય. હાલો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ ને બસ ની રાહ જોવાની કેતો બસ ની રાહ જોવાની બસ આવે એટલે આપણે બસ માં બેસવાનું થાય છે. હાલો તે આપણે સોફામાં બેસી ગયા છીએ બસમાં નિરાજી બેઠા છીએ આપણે. હા આપણે ઘણી લાંબી સફર કરવાની પેટ સુરત સુધી. હા સુરત સુધી આપણે આની બસમાં સફર કરવાની છે એટલે બીજી બસે બદલાવાની નથી એટલે ઘણી રીતે લાંબી સફર છે અને હજી તો બેઠા
આપણે તો આમ ગણે તો 7 વાગ્યા ને આવી ગયા છે. આપડે જો કે આવો આપડે સફર કર્યો નથી, આપડે આટલો બધો લાંબો આજે તો 300 કિલોમીટર આપણે અંતર કાપવાનું છે અને હવે આપણે ઉપાડ્યો છે નાસ્તો. વેપર વેપર ખાવી પાકી ગયું તરત. આપણે કઈ નીંદર આવી મારે થઈ ગયું, ઘર જેવી નીંદર નો આવે પણ અડધી તો આમ એવી આવે. હાલો તો અત્યારે આપણે જો હવે હોલ્ડ ઉપર ઉભા રહ્યા છીએ અને આપણે લઈ લીધું છે આઈસક્રીમ. આઈસક્રીમ ખાવાનું ચાલુ કરી દીધું છે, થોડી બોરો બોરો થઈ જાય અને પાછી આપણે થોડી ઘણી નીંદર થઈ ગઈ છે એટલે નીંદર કરી પછી એવું કીધું ઠંડુ ખાઈ લેવી. અત્યારે તો ઉનાળામાં ઠંડુ ઠંડુ ખાવાની મજા આવે અને અહીંયા તો ગરમા ગરમ હાલે છે. ગરમા ગરમ લઈ લીધી છે 30 ખબર કેટલા પોગ્યા છું આમ અંતર કાપ્યું પણ સ્થળ નું નથી ખબર છે. બીજું શું કામ કયો તો હાલો જોઈ સાના સંસ્કાર અમારે ચા પાણી પી લે નઈ હા લાયન માં બસ પડી છે જો બધી બસો આ બધું લાયન માં પડી છે અને આપણે તે હવે આઈસક્રીમ ખાઈ લેવી નકર પછી આઈસક્રીમ એ ઓગળી જશે પછી ભાવ. હવે પાછા સુરત જઈને મળશું આપણે નવા બ્લોગ માં. આ સાથે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ માં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું.